સ્માર્ટ સિટી અમદાવાદના કોર્પોરેશનના વહીવટીતંત્રમાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એએમસીના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના 50થી પણ વધુ વાહનો સર્વિસ કે ન થવાના કારણે બંધ પડ્યા છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવામાં ઉપયોગમાં લેવા માટે ટર્ન ટેબલ અને લેડર સહિતના અનેક વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. એમ્બ્યુલન્સ ઉપરાંત શબવાહિની તથા ફાઇટર સહિતના અનેક વાહનોની ઘણા વર્ષોથી સર્વિસ કરવામાં નથી આવી. સ્ટેન્ડિંગ ચેરમેને દાવો કર્યો છે કે આગામી દિવસોમાં તમામ વાહનોની સર્વિસ થઈ જશે. 1 કરોડથી વધારે એક જ ગાડીનો ખર્ચનો કોન્ટ્રાક્ટ કર્યો હતો અને હજુ એમાં ખર્ચ વધુ આવ્યો હોય. આ બધી જ ગાડીઓ બહારની હતી, એ લીધી છે ત્યારથી એ કંપની મેન્ટેન કરતી હતી. અત્યારે એનું મેન્ટેનન્સ પીરિયડ પૂરો થઈ ગયો છે, એટલા માટે હમણાં જ એક ગાડી પાછળ આપણે 1 કરોડથી વધુ રકમ ખર્ચી અને બાકીના એસ્ટિમેટ કરાવી રહ્યા છે. દરેક ગાડી છે એને તાત્કાલિક તૈયાર થાય એ માટેની કોશિશ કરતા હોય. તો ફાયર વિભાગમાં જે તે સમયે માન, વોલ્વો, પેન્થર, મર્સિડીઝ અને ફોર્સ જેવી કંપનીઓના વાહન લેવામાં આવ્યા હતા અને આ કંપનીઓ સાથેનો સર્વિસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે. જ્યાં સુધી સર્વિસ, સ્પેરપાર્ટ્સ અને ઇન્સ્પેક્શન ચાર્જની રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે આપવામાં ન આવે ત્યાં સુધી ફાયરના વાહનોને રિપેર કરવાની ના પાડવામાં આવી છે. ફાયરના વાહનો સેન્ટ્રલ વર્કશોપમાં રિપેર કરવા લેખિતમાં જાણ કરાઈ છે.